સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા દાદા ભગવાન મંદિર પાસે શ્રી દશા સોરઠિયા વણિક સમાજ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ત્રીજા સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમૂહ લગ્ન પ્રસંગે સમાજના અગ્રણીઓ દ્વારા કન્યાઓને ઘર વખરીની ચીજ વસ્તુઓનું દાન આપી નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. જય શ્રી કૃષ્ણ, જય સામુદ્રી. આજે તારીખ 26/1/2019 તેમજ તારીખ 27/1/2019 ના રોજ શ્રી સુદર્શન સોરઠિયા વણિક સેવા સમાજ સુરત દ્વારા સામૂહિક સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન થયેલ છે, જેની અંદર 12 યુગલોએ પોતાને પગલા પાડ્યા હતા. અને એની અંદર સમાજના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સમાજની અનેક અનેક પાંખના વ્યક્તિઓ, જેમ કે વિદર્ભ વિભાગ, પૂર્વ વિભાગ, પશ્ચિમ વિભાગ, તેમજ સમાજના બીજા કેટલા બધી પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ આમાં પોતાનો ભાગ લીધો હતો. સમાજના અનેક અગ્રણીય દાતાઓ એમને પોતાના દાનની સરવાણી વહી અને આ કાર્યક્રમને સક્સેસફુલ રીતે પાર પાડ્યો છે. એ સિવાય સમાજની અંદર, સુરત સમાજની અંદર રહેલા કંઈ કેટલા કાર્યકરોએ છેલ્લા 15 થી 20 દિવસની એમની પૂરી તૈયારી સાથે અને જોશ અને જુસ્સાથી આ કામની શરૂઆત કરેલ છે અને એમને આજે એક મહત્વપૂર્ણ દ્રષ્ટાંત પાડ્યું છે. એમના એ જ સાથે આ પૂરેપૂરા 12 દિવસનું જે આયોજન છે અને 12-15 દિવસથી જે પૂરેપૂરું કામકાજ કરી રહ્યા છે, બધા કાર્યકરો એમને તન મન અને ધનથી સાથ સહકાર આપી રહ્યા છે. આ માટે સમૂહ લગ્નની અલગ અલગ બધી કમિટીઓની નિમણૂક થઈ હતી કે જેની અંદર ભોજન વ્યવસ્થા, જેની અંદર કરિયાવર વ્યવસ્થા, જેની અંદર આપણે કહીએ તો મેડિકલની સુવિધાઓ, કારની વ્યવસ્થાઓ, ઉતારા વ્યવસ્થાઓ, બહારથી આવેલા મહેમાનો કંઈ જ પ્રકારની પ્રોબ્લેમ ના આવે એ પ્રમાણેનું એક આખું સુખચ અને સચોટપૂર્વક કામ કરેલ છે અને કામને અમે એક સક્સેસફુલ માર્ગ તરીકે પાર પાડેલ છે. અને એને માટે અમારા સમાજના કઈ કેટલાય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે છે, જેમણે અલગ અલગ રીતે પોતાનો સાથ અને સહકાર આપ્યો છે, સમાજના કઈ અગ્રણી વ્યક્તિઓ જેમ કે રાજેશભાઈ ગાંધી, ડૉક્ટર શરદભાઈ ગાંધી, ઇવન શ્રી જયેશભાઈ ધાબડિયા, શ્રી હરેશભાઈ ધોળકિયા, એ બધાએ એમનો મુખ્ય દાતાશ્રી તરીકે સહયોગ આપેલો.